आम्ही पुण्याहून येते. माझ्या मिस्टरांना घेऊन आले. त्यांचे एज 72 आहे. पुण्यात चेक केलं होतं. मांडके रिंग आहे त्यांच्याकडे. त्यांनी सांगितलं होतं की 70% डिफेक्ट आहे. म्हणजे दोन्ही कानात मशीन घातलं तर थोडं थोडं ऐकू येईल 5-6 फुटात. दुसरं काय नाही. मी यूट्यूबवरती पाहिलं होतं आणि समाचारमध्ये आले होते. आणि मग माझ्या बेवड्यांनी सांगितलं की भाई असं असं आहे. मी नरेशभाई मला शाळूभाई झाले. मी तर पेपरमध्ये जाहिरात वाचली होती. વાંચીને પછી થોડું જોયું. પછી બીજી વખત બી જાહેરાત આવી. પછી મેં એમને ફોન કર્યો હતો અને તમારી જાહેરાતનો મેસેજ એમને વોટ્સએપ પર મોકલ્યો છે. લગભગ 3 વર્ષ પહેલા તેમના કાનાજળ બોલે તર તેમને ઐકુ યેત હોતે જળ પર બોલાય. પછી લાંબુ બોલે તર ઐકુ યેત. આતા થોડા લાંબુ બોલે તરી તેમને સમજતો અને બોલતા તે તે ફાઇન એક્સેલન્ટ. તમારું કાર્ય જોઈને ઘણો આનંદ થયો. અને મેઇન વસ્તુ તો જે લોકો નિરાશ થઈ ગયા હોય તેમને ખાસ એક વખત તો તમારી મુલાકાત લેવી જ જોઈએ. પહેલી ફર્સ્ટ વસ્તુ ઘણાને એવું થાય કે જન્મથી હોય તો થઈ જાય, પણ જ્યારે અહીંયા આવે ત્યારે હકીકત ખબર પડે. અને તમારે એમ કહો છો કે 100% પણ 80%, પણ જે માણસ એકદમ 0 લેવલ પર હોય અને 80% આવે તો એને માટે તો સ્વર્ગ થઈ ગયું કહેવાય. અને તમે જે કાર્ય કરો છો એ ખૂબ સારું છે. અને ભગવાન તમને આનાથી પણ વિશેષ ને વિશેષ તમે આમાં પ્રગતિ કરો. અને અમદાવાદની અંદર એવું એક નામ રોશન થઈ જાય કે લોકો તમારા નામથી બધા અહીંયા આવે. અને ભગવાનને પણ એ પ્રાર્થના કે તમને આમાં ખૂબ સફળતા મળે. જ્યાં લોકોને કાનાનો પ્રોબ્લેમ હશે ત્યાંને કાય પ્રોબ્લેમ હોતા તે મારા ખૂબ चांगलं कळलं आहे. म्हणजे ज्यांना असे प्रॉब्लेम असतात त्यांनी एक वेळा अवश्य भेट घ्यावी आणि हे इलाज करून घ्यावा. मैं हमेशा आपका इंटरनेट ऊपर देखने का सुनने का, लेकिन मैं बोला अकेला तो जा नहीं सकता. मिसेस को लेकर कभी साधु भाई के उधर जाएंगे, जब भी जाएंगे तो आज आने का चांस मिल गया तो आज ओके हो गया.